વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી પૂજ્યશ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલસાન્નિધ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાર્યલીભાગ ખાતે ભવ્ય હોલી રસિયા ફાગોત્સવનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં પારંપરિક ચાલીસ દિવસ સુધી હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે ત્યારે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા વસંતના વાસંતી રંગોને વધારવા હોળી રસિયા ફાગ ઉત્સવનું અલૌકિક આયોજન કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર ગરબા ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયું હતું વસંત વિહારે શ્રી કૃષ્ણ પ્રભુની દિવ્ય લીલાઓના સ્મરણની સાથે આનંદ પ્રેમ અને સમરસતાના રંગોની ઉજવણીને સાકાર કરતો હોળી રસિયા ઉત્સવમાં શહેરના સન્માન્ય રાજકીય અગ્રણી મહાનુભાવ સાથે સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રના શ્રેષ્ઠજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ પૂજ્ય શ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં પ્રસિદ્ધ કીર્તનકાર ભગવતી પ્રસાદ ગાંધર્વ તથા તેમના વૃદ્ધ દ્વારા પુષ્ટિ માર્ગ્ય પારંપરિક પ્રસિદ્ધ રશિયાની રમઝટ જમાવવામાં આવી હતી પૂજ્યશ્રી ઉપસ્થિત સૌ સૌભાવીજનો પર પુષ્પવૃષ્ટિ કરી અને આ સમગ્ર આયોજનમાં કાર્યરત વી વડોદરાના પ્રમુખ પરેશભાઈ શાહ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સફળતાપૂર્વક આ સમગ્ર આયોજનને દીપાવવાના પ્રયાસોને સાકાર કરવામાં આવ્યા હતા વડોદરા પ્રાંચના તત્વાવધાનમાં આજે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ મોટા પાયે હોળી રશિયા ફૂલ ફાગ ઉત્સવનું ભવ્ય તેમજ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી તાદાદમાં વૈષ્ણવો રશિયાના અંદર આજે ઝૂમવાના છે પુષ્ટિમાર્ગના અંદર ચાળીસ દિવસ સુધી જે વ્રજલીલામાં ભગવાને વ્રજ ભક્તો સાથે એમને સખા ભાવ અર્પી ભવ્ય હોલી ખેલ કર્યું હતું એ જ હોલી ખેલને ચાળીસ દિવસ સુધી પુષ્ટિમાર્ગની હવેલીઓના અંદર ઠાકોરજીને આજે પણ ખેલાવવામાં આવે છે રસિયાનું ગાન વૈષ્ણવોને કૃષ્ણ ભક્તિના અંદર ડૂબાડી દેતું હોય છે રસિયાનો ઉત્સવ એ વ્રજ વૈષ્ણવોમાં એ વ્રજની ગોપીઓનો ભાવ પ્રગટ કરે છે વ્રજના સખાઓનો ભાવ પ્રગટ કરે છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ જ્યારે આ રસિયા ઉત્સવના અંદર જોડાયા છે તે પ્રસંગે હોલી રશિયાની ખૂબ ખૂબ વધાઈ સાથે વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઇઝેશન વિવાહોના અમારા પ્રમુખ પરેશભાઈ શાહ શાહ સહિતના બધા જ કારોબારી સદસ્યો પદાધિકારીઓ સેવાર્થીઓને આ પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું શુભમ ભવત